તો વિદ્યાર્થી મિત્રો કેમ છો? આજે આપણે ચેપ્ટર નંબર 8 માં ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનમાં આગળ વધીશું। ફર્સ્ટ લેક્ચર માં મેં તમને સમજાવ્યું છું કે મૂડીનો અર્થ સમજાવ્યો હતો। મૂડી એટલે ધંધામાં વાણિજ્યના હિસાબે નામાના હિસાબે નહીં બેટા, નામાના નામામાં એકાઉન્ટમાં મૂડી એટલે જે માલિક પોતાની અંગત રકમ નિવેશ કરે, પણ વાણિજ્યના અર્થમાં માલિક પોતાની અંગત મૂડી અથવા ઉછીની લાવેલ મૂડી ધંધામાં રોકે, બંને મૂડી કહેવાય। તો મૂડી બે પ્રકારની છે, એક છે માલિકીના ભંડોળો, એક છે ઉછીના લીધેલના। એમાં ફર્સ્ટ ટોપિક માલિકના ભંડોળો વિશે આપણે ચર્ચા કરીશું। માલિકના ભંડોળ જે છે, માલિકની પોતાની અંગત મૂડી આપણે કહીએ, માલિકોની મૂડી એટલે કહેવાય ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને રાખી મૂકેલ કમાણી। આ ત્રણ મૂડી એ છે જે કઈ છે, માલિકીના ભંડોળ છે। ત્રણે વિશે ચર્ચા કરીશું। સૌથી પહેલા તો આપણે ઇક્વિટી શેર મૂડી કેને કહેવાય, ઇક્વિટી શેર મૂડી એટલે ઇક્વિટી શેર કોને કહેવાય, ઇક્વિટી શેર મૂડી અથવા ઇક્વિટી શેર એટલે એવા શેર હોલ્ડર જેમને ડિવિડન્ડ લેવાનો અધિકાર સૌથી છેલ્લે હોય અને મૂડી પરત મેળવવાનો અધિકાર સૌથી છેલ્લે હોય। બે વસ્તુ કહું છું, ડિવિડન્ડ અને મૂડી પરત મેળવવાનો અધિકાર સૌથી છેલ્લું આવે, કોનું આવે છે છેલ્લું, ઇક્વિટી શેર મૂડી। સમજાવું શું છે, સૌથી પહેલા ડિવિડન્ડ, ડિવિડન્ડનો અર્થ શું છે, તમે નામમાં ભણ્યા છો, એકાઉન્ટમાં ભણ્યા છો, ડિવિડન્ડ એટલે કંપનીઓ જ્યારે પણ પોતાનો નફો કમાવે તો નફાનો અમુક ભાગ શેર હોલ્ડરને વહેંચી દે, કારણ કે શેર હોલ્ડરે પૈસા રોક્યા છે તો શેર હોલ્ડરનો પણ કંપનીના નફામાં હક છે। કંપનીના નફામાં કોનો હક હોય છે, માલિકનો, માલિક કોણ કહેવાય, જે રોકાણ કરે, તો શેર હોલ્ડર પોતાના નાણાં કંપનીમાં રોકાણ કરે છે એટલે સાચા અર્થમાં એ પણ માલિક જ કહેવાય, શેર હોલ્ડર પણ માલિક કહેવાય કંપનીના। તો કંપની જે નફો કરતી હોય ને એના ડિવિડન્ડમાં હક કોનો હોય, ઇક્વિટી શેરનો અને પ્રેફરન્સ શેરનો, બધા રોકાણકારો ડિવિડન્ડમાં હક હોય, નફામાં હક હોય છે। પણ તમને કહું છું સૌથી છેલ્લો હક કોને મળે, ઇક્વિટી શેર, એટલે કંપની પોતાના નફામાં જે ડિવિડન્ડ વેચે ને એ પ્રેફરન્સ શેરને પહેલા આપે, છેલ્લે પૈસા બચે ને તો ઇક્વિટી શેરનો વારો આવે। અને જ્યારે કંપની બંધ થાય ને ત્યારે કંપની શું કરે, કંપની જ્યારે જો બંધ થવાની હોય તો બંધ કરતી ફેરે પ્રક્રિયામાં શું આવે, કંપનીને પોતાના દેવા ચૂકવવા પડે, તો સૌથી પહેલાં બાકી બધા દેવા ચૂકવી નાખે અને છેલ્લે પૈસા બચે ને તો ઇક્વિટી શેરને હોલ્ડરને પિનાણામાં પાછા આપે, ફરી બધું પૈસા બચે તો, એટલે સૌથી છેલ્લે ડિવિડન્ડ પણ કોણ લે, ઇક્વિટી શેર, સૌથી છેલ્લે મૂડી પરત મેળવવાનો અધિકાર કોણે, ઇક્વિટી શેર। તો સાચા અર્થમાં તો માલિક ઇક્વિટી શેર જ કહેવાય। પ્રેફરન્સ શેર, ઘણા માણસો પૂછતા હોય કે સર તમારી પ્રેફરન્સ શેર શું છે, તો પ્રેફરન્સ શેર એ છે જેને ઇક્વિટી શેર કરતા પહેલા હક મળે, ડિવિડન્ડ પણ પહેલા આમને મળે, નાણાં પરત પણ પહેલા આમને મળે અને પછી પૈસા બચે તો આનો વારો આવે, એટલે વધુ જોખમી કોણ થયા, ઇક્વિટી શેર। અને સાચા અર્થમાં માલિક પણ કોણ થયા, ઇક્વિટી શેર, અને જોખમ કોણ લે, માલિક જ લે, ધંધાનો જોખમ કોના ઉપર હોય છે, માલિક ઉપર હોય છે। તો સૌથી વધારે જોખમ જે છે એ ઇક્વિટી શેરને છે, એટલે સૌથી છેલ્લે નાણાં પડતા હોય, એટલા માટે આ સાચા અર્થમાં માલિક કહેવાય। તો કોઈ પૂછે તમે ઇક્વિટી શેર એટલે શું, તો સિમ્પલ કહેવાનું, ઇક્વિટી શેર એટલે એવા શેર જેને ડિવિડન્ડ મેળવવા અને મૂડી પરત મેળવવામાં સૌથી છેલ્લો અધિકાર મળે, વાંચી અર્થ, જેને ડિવિડન્ડ મેળવવાનો અને મૂડી પરત મળવાનો સૌથી છેલ્લો અધિકાર હોય એને ઇક્વિટી શેર કહેવાય। તમે કેવું લાક્ષણ થાવ, સૌથી પહેલાં છે સાચા માલિક, કેમ કહેવાય સાચા માલિક તમને સમજાયું, કારણ કે સૌથી વધારે જોખમ તો આ જ છે ઇક્વિટી શેર। તો આ પ્રકારના શેર હોલ્ડર સાચા માલિક કહેવાય, કારણ કે પ્રેફરન્સ શેર હોલ્ડર કરતાં વધુ જોખમી છે, એ સાચા માલિક આ કહેવાય। હવે મત અધિકાર તમે સમજાવો, જ્યારે કંપનીમાં જે બોર્ડ ઓફ ડિરેક્ટર નક્કી થાય ને, એ બોર્ડ ઓફ ડિરેક્ટર ચૂંટણીથી નક્કી થાય છે, વોટિંગ થાય, વોટિંગ કોણ કરે, ઇક્વિટી શેર હોલ્ડર, અને વોટિંગ કંપનીની સત્તા સોંપવાની કામગીરી કોણ કરે, જે માલિક હોય, અને માલિક કોણ છે, ઇક્વિટી શેર છે, બધું જોખમી છે એટલા માટે, એટલે ઇક્વિટી શેર હોલ્ડરને મત આપીને પોતાના બોર્ડ ઓફ ડિરેક્ટર સિલેક્ટ કરવાનો હક છે, પ્રેફરન્સ શેર હોલ્ડર મત ના આપે। હા, અમુક સંજોગમાં અમુક પ્રકાર હોઈ શકે કહું છું, એટલે કન્ડિશન એપ્લાય છે, પણ ઇક્વિટી શેર તો હંમેશા વોટિંગ કરી શકે। તો જુઓ બેટા,
मत अधिकार इक्विटी शेयर होल्डर ने शेयर दीठ मत आपवानो अधिकार छे। એટલે તમે આપો સમજાવી છે તમને યાદ છે કોઓપરેટિવ સોસાયટી અને આગળ તો સમજાવ્યું તમે કે વ્યક્તિ દીઠ કેટલા પણ શેર હોય ભલે પણ એક વ્યક્તિ એક વોટ આપી શકે કોઓપરેટિવ સોસાયટી પણ આમાં શેર પ્રમાણે વધુ શેર દીઠ જેટલા શેર હોય એ પ્રમાણે મત આપી શકે। ડિવિડન્ડ તો સમજો ડિવિડન્ડ મેળવવાનો સૌથી છેલ્લો અધિકાર ઇક્વિટી શેર છે। નફા સાથે સંબંધ તો કે આ પ્રકારના શેર હોલ્ડરને નફા સાથે સંબંધ હોય છે એટલે નફો વધે તો ડિવિડન્ડ વધે નફો ઘટે તો ડિવિડન્ડ ઘટે એટલે નફા ઉપર એમની આવક ડિપેન્ડ છે। સામાન્ય સભા કોને કહેવાય સામાન્ય સભા તમને ખબર છે જે વાર્ષિક સભા દરેક કંપની પોતાના વર્ષના અંતે બધું ડિક્લેરેશન કરવા માટે વાર્ષિક સભા ગોઠવે અને સામાન્ય સભા કહેવામાં આવે અને એમાં ઇક્વિટી શેરહોલ્ડરને બોલાવવામાં આવે। કેમ ફરી કહું છું માલિક કોણ ઇક્વિટી શેર બધું રિસ્કી કોણ ઇક્વિટી શેર એટલે આ સાચા માલિક એટલે દરેક વસ્તુ સભામાં દરેક મીટિંગમાં આને બોલાવવા પડે। તો કંપની સામાન્ય સભામાં હાજર રહેવાનો મતદાન કરવાનો અને ચૂંટણી અધિકારનો અધિકાર શેર હોલ્ડર છે। મૂડી પરત એટલે તમે જોયું કે જ્યારે કંપનીનું અસ્તિત્વ ના રહે અથવા કંપની લિક્વિડેશનમાં જાય ત્યારે સૌથી છેલ્લો મૂડી મેળવવાનો અધિકાર ઇક્વિટી શેરનો છે। એના પછી છે વિસર્જન વિસર્જન એટલે શું વિસર્જન એટલે જ્યારે કંપની બંધ થાય એને વિસર્જન કહેવાય। તો કંપનીના વિસર્જન વખતે પ્રેફરન્સ શેર હોલ્ડરને મૂડી પરત કરતી જોઈએ જો રકમ વધે બરાબર પ્રેફરન્સ શેર નાણાં મળી જાય જો રકમ વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને આપવામાં આવે છે। એમ તમે કહો એક બાકીના ઘણા બાળકો કે સર મૂડી ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પરત વચ્ચે વર્ષના વચ્ચે કે કંપની ચાલતી હોય એના વચ્ચે જોઈતી હોય તો તમે કહી દો ઇક્વિટી શેર હોલ્ડરને ક્યારે પણ મૂડી પરત ના મળે એમનો ક્યારે પણ સમય નક્કી હોતો નથી એટલે તમે એકવાર ઇક્વિટી શેરમાં રોકાણ કરો ને તો તમને તમારા પૈસા પાછા કંપની ના આપે તમે માર્કેટમાં લઈ વેચ કરી શકો તમારા શેર વેચી શકો પણ કંપની પાછા ના આપે કંપની એકવાર ઇક્વિટી શેર બહાર પાડે એટલે એ મૂડી એની થઈ હવે એ ઉપયોગ કરે એટલે ઇક્વિટી શેર હોલ્ડરને મૂડી પરત કંપની દ્વારા ક્યારે કંપની ક્યારે પૈસા પાછા ના આપે। બોમ્બે સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં તમે શેર વેચી શકો નાણાં પરત મેળવી શકો લાભ થતો પણ કંપનીમાં ડાયરેક્ટ ના વેચી શકે એટલે કંપની ક્યારે પૈસા પાછા ન આપે। લાયકાતના શેર હવે લાયકાતના શેર કોને કહેવાય ખબર છે ઘણા વાર આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે લાયકાતના શેર કોને કહેવાય કે કંપનીને જ્યારે પણ પ્રમોટર બનવું હોય કે પ્રમોટર કે બોર્ડ ઓફ ડિરેક્ટરમાં ઊભા રહેવું હોય તો એ વ્યક્તિને મિનિમમ શેર ખરીદવા પડે એ વ્યક્તિને પોતાને થોડું રોકાણ કંપનીમાં કરવું તો એ જે શેર ખરીદદાર ખરીદવા પડે એને કહેવાય લાયકાતના શેર બરાબર। તો જોશું કે જે કંપનીના ચૂંટાયેલા સંચાલક બનવા માટે આવેદન પત્રમાં જોગવાઈ કરવામાં આવી હોય અને સંચાલકે સંમતિ આપી હોય તો શેરને લાયકાતના શેર કહેવામાં આવે છે એટલે કંપનીના સંચાલક બનવા માટે બોર્ડ ઓફ ડિરેક્ટર બનવા માટે જો આવેદન પત્રમાં જોગવાઈ હોય કે આટલા શેર ખરીદશો તો સંચાલક બની શકશો તો એવા શેરને લાયકાતના શેર કહેવાય। પ્લીઝ મહેરબાની કરીને આ વસ્તુ યાદ રાખો કંપનીના સંચાલક બનવા માટે અમુક શેર ખરીદવા જ પડે છે એ શેરને લાયકાતના શેર કહેવાય। પછી મૂડીના હા સૌથી વધુ રિસ્કી બિંદુ આ ડિવિડન્ડ છે એટલે મળે પૈસા વધે તો પાછા મળે એટલે જોખમી તો આ જ છે એટલા માટે આમની શેરની રકમ ઉપર પ્લસ માઇનસ થાય એટલે કંપની સારું કામ કરે ને તો એની રોકાણની કિંમત વધી જાય અને શેર કંપની ખરાબ કામ કરે ને તો એને રોકાણની કિંમત ઘટીએ જાય એટલે મૂડી લાભ મૂડીમાં વધારા અને ઘટાડાનો લાભ કોને મળે છે ઇક્વિટી શેર હોલ્ડરને મળતો હોય છે। તમે જે અત્યારે શેર માર્કેટ સાંભળો છો કે આના ભાવ 10 રૂપિયા 15 રૂપિયા થઈ ગયા જ્યાં 20 રૂપિયાની વસ્તુ 5 રૂપિયા થઈ ગઈ એ ઇક્વિટી શેર હોય છે કંપનીના કાર્ય પ્રમાણે ઇક્વિટી શેરની કિંમત બદલાય છે મૂડી લાભનો ફાયદો ઇક્વિટી શેર મળે પ્રેફરન્સની કિંમત ના બદલાય કે એ જેમ છે એમ જ રહે ફક્ત એમને ડિવિડન્ડ મળતું ફિક્સ આવક મળતી રહે। આ શેર હોલ્ડરને જુદા જુદા પ્રકારના લાભ મળે છે હકના શેર બોનસ શેર બજાર ભાવમાં શેર વધે તો એ લાભ બધા મૂડી લાભ કહેવાય
અને શેરની નોંધણી આ પ્રકારના શેરની ખરીદી અને વેચાણ માટે નોંધણી થાય ક્યાં મને કીધું બીએસસી અને એનએસસી બોમ્બે સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ જે એક બહુ રેપ્યુટેડ સ્ટોક એક્સચેન્જ છે એમ તો બીજી ઘણી છે પણ દરેક કંપની પોતાના શેરની નોંધણી કરાવે છે એટલા માટે જો શેર હોલ્ડર જો પોતાના શેર વેચવા હોય કે નવા ખરીદવા હોય તો એ સ્ટોક એક્સચેન્જથી પરચેસ સેલ કરી શકે તો પોતાની નોંધણી કરાવવી જરૂરી છે તો માન્ય શેર બજારમાં આ પ્રકારના શેર નોંધણી કરવામાં આવી હોય છે જેથી આ પ્રકારની ખરીદી વેચાણ થઈ શકે તો સમજી મળે તમે કે ઇક્વિટી શેર એટલે એવા શેર છે જે હંમેશા વધુ રિસ્કી કારણ કે ડિવિડન્ડ છેલ્લે મળે પછી નાણાં પરત છેલ્લે મળે હોય તો એના પછી મતનો અધિકાર હોય છે સામાન્ય સભામાં બોલાવવામાં આવે છે બરાબર આ બધી વસ્તુ ઇક્વિટી શેરમાં આવે યાદ રાખવા મુદ્દા અને પ્રેફરન્સ શેરમાં એ વિરુદ્ધ થશે પ્રેફરન્સના મુદ્દા એ જ હોય પણ વિરુદ્ધ જેમ કે મતનો અધિકાર નથી હોતો સામાન્ય સભામાં ના બોલાવીએ ડિવિડન્ડ પહેલાં મળે મૂડી પરત પહેલાં મળે આ બધું મુદ્દા સેમ સરખા કહેવાય તમે તફાવત પણ કરી શકો છો અને ઇક્વિટી શેરના પ્રકાર કયા છે મેળવા છે તો ઇક્વિટી શેરના એક છે સામાન્ય ઇક્વિટી શેર એક છે સ્વેટ ઇક્વિટી શેર એક હોય છે અન્ય ઇક્વિટી શેર સામાન્ય ઇક્વિટી શેર એટલે આપણે વાંચ્યું કે જ્યારે કંપની પોતાની મૂડી નાના નાના સરખા વિભાગોમાં વેચે વેચે એને સામાન્ય ઇક્વિટી શેર કહેવામાં આવે છે જે ફર્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરીશું જો આ કંપનીના શેર કંપની માટે ખૂબ જ અગત્યના છે શેર મૂડી દરેક મેળવતી દરેક કંપનીએ ઇક્વિટી શેર બહારવા ફરજિયાત છે હવે આપણે યાદ રાખજો ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે જ્યારે કે આ રકમની જરૂરત હોય તો જ કંપની બહાર પડે બાકી બહાર ના પડે આ પણ એક તફાવતનો મુદ્દો છે શેર બહાર પાડવા ઇક્વિટી શેર બહાર પાડવા ફરજિયાત છે દરેક કંપનીને જેને શેરની મૂડી જેને મૂડી જોઈતી હોય આ શેર ખરીદનાર સાચા માલિક કહેવાય કેમ આપણે વારંવાર ઉપર ડિસ્કસ કર્યું આ શેર હોલ્ડરો ધંધાનું સાચું જોખમ ઉઠાવે છે ડિવિડન્ડ મેળવવાનો અધિકાર અને ડિવિડન્ડ દર એ પણ અનિશ્ચિત છે ડિવિડન્ડ મળે પણ ન પણ મળે ઉપરાંત કંપની ફળચામાં જાય અને વિસર્જન થાય તો મિલકતના વેચાણમાંથી ઉપજેલ રકમ દેવાની ચૂકવણી કર્યા બાદ બચે તો એમને પડત મળે પ્રવર્તકો એટલે પ્રમોટર્સ ટૂંકા ગાળાની મધ્યગાળાની અને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોતાની મૂડી ઊભી કરવા આ પ્રકારના શેર બહાર પાડે છે તો કંપનીને જ્યારે લાંબા ગાળાની મૂડી જોઈ તો 99% ઇક્વિટી શેર મૂડી લાંબા ગાળાની મૂડી ઘડવા માટે બહાર પાડવામાં આવે કારણ કે મેં સમજાવ્યું કંપનીને ક્યારે પણ આ મૂડી તો પરત કરવાની જ નથી ઇક્વિટી શેરના તો પરત કરવા છે કે લાંબા ગાળાની મૂડી જોઈતી હોય બહુ વધુ સમય માટે મૂડી જોઈતી હોય તો દરેક કંપની ઇક્વિટી શેર બહાર પાડતી હોય છે કંપની મોટા પાયા પર મૂડી મેળવવા અને તેને નાના નાના હિસ્સામાં વેચી નાખે છે આમ દરેક હિસ્સાને શેર કહે છે પ્લીઝ મેક અલાઇન વન માર્કર શેર કોને કહેવાય તો કંપની પોતાની મૂડીને નાના નાના હિસ્સામાં વેચી દે છે એ હિસ્સાને મૂડી કહેવામાં આવે છે અને આ શેર ખરીદનારને શેર હોલ્ડર કહેવાય સેકન્ડ છે સ્વેટ ઇક્વિટી શેર પ્લીઝ એન્ડ પ્લીઝ સૌથી ઇમ્પોર્ટન્ટ એક માત્ર પ્રશ્ન આવી જ શકે છે સ્વેટ ઇક્વિટી શેર એટલે શું તો સ્વેટ ઇક્વિટી શેર એટલે જ્યારે કંપની પોતાના શેર કોને આપે કંપનીના કર્મચારીને પરમાનન્ટ કર્મચારીઓને બોર્ડ ઓફ ડિરેક્ટરને અને કંપનીના કોઈ પણ અધિકારીને જ્યારે કંપની પોતે શેર આપે એમના મેન્ટાના પ્રત્યે કે બોનસ પ્રત્યે તો જે શેર કોને મળ્યા આપણા કંપનીના કર્મચારી અને અધિકારીને એ શેરને સ્વેટ ઇક્વિટી શેર પબ્લિકને ના મળે પણ પબ્લિકમાં બહાર ના પડે એ ઇક્વિટી શેર તો સામાન્ય ઇક્વિટી શેર એટલે સામાન્ય ઇક્વિટી શેર અને સ્વેટ ઇક્વિટી શેર ફક્ત કંપની પોતાના કર્મચારી અને અધિકારીને જ આપે છે કંપની તેના સંચાલકો અને કંપનીમાં કામ કરતી વિશિષ્ટ જ્ઞાન ધરાવતી વ્યક્તિઓ અને વ્યક્તિઓને કે કર્મચારીને વટાવથી કે રોકડ સિવાયના અવેજથી શેર ફાળવે છે તેને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય જ્યારે કંપની શેર કોને આપે કંપની પોતાના કર્મચારીને અથવા પોતાના અધિકારીઓને આપે રોકડના અવેજ સવાય એટલે મફતમાં જેને કહેવાય બોનસ સ્વરૂપે અથવા વટાવથી આપે તો એવા શેરને સ્વેટ ઇક્વિટી શેર કહેવાય ફરી કહું સામાન્ય પબ્લિકમાં આ શેર ના થર્ડ છે બેટા
અન્ય ઇક્વિટી શેર એમાં બે પ્રકાર છે, એક મત અધિકાર સાથેના ઇક્વિટી શેર અને ડિવિડન્ડના સંદર્ભમાં જુદા જુદા અધિકાર સાથે, એટલે અલગ અલગ હોય છે, ક્યુમ્યુલેટિવ નોન ક્યુમ્યુલેટિવ, એ તમારા તરફ તમારા કોર્સમાંથી. તો આ બે પ્રકારના બીજા અન્ય છે જેના એકમાં મત અધિકાર હોય છે અને અમુક ઇક્વિટી શેર એવા પણ જેને મત અધિકાર નથી હોતો, એટલે મત અધિકાર વાળા શેર અને એના પછી ડિવિડન્ડના સંદર્ભમાં અલગ અલગ પ્રકારના ઇક્વિટી શેર. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને અત્યારે ઇક્વિટી શેર વિશે સમજાવ્યું અને હું સમજુ છું બધી વસ્તુ પ્રોપરલી તમારા મગજમાં ઘૂસી ગઈ છે કે ઇક્વિટી શેર હોલ્ડર છે એ સાચા માલિકો છે, સાચા અર્થમાં સાચા માલિકો કોણ? ઇક્વિટી શેર હોલ્ડર છે. તો આઈ હોપ યુ અન્ડરસ્ટુડ વેરી વેલ, થેન્ક યુ વેરી મચ. જે તમે મને વિડીયો શેર કરો અને મિત્રોને સમજાવો અને મિત્રોને તમે પણ પોતે પોતે વાંચો અને વારંવાર વિડીયો જુઓ અને પછી ટેક્સ્ટબુકનું ચોપડીનું મોડે કરો, ઝડપથી મોડે થશે. થેન્ક યુ વેરી મચ, ગોડ બ્લેસ યુ.